विद्यार्थी मित्र, હું ગગન યેશા માં આશાપુરા વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12નો બીજો પાઠ ખીજડી ટેકરે ભણીશું, જેના કવિ જેના લેખક છે ચુન્નીલાલ મડિયા. તેમનો જન્મ ઈસવીસન 1922માં થયો હતો અને અવસાન 1968માં. ચુન્નીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો. તેઓ 1939માં મેટ્રિક અને 1945માં મુંબઈની સિડેનહામ કોલેજમાંથી બીકોમ થઈ મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા. 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી યુએસઆઈએસના ગુજરાતી વિભાગમાં કામ કર્યું. તેમણે નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તેમજ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે. વ્યાજનો વારસ, વેળા વેળાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1-2, સદરા જેસંગનો સાડો વગેરે નવલકથાઓ, ઘુઘવતા પૂર, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોતા વગેરે વાર્તા સંગ્રહો, રંગદા, શૂન્યશેષ, રામલો, રોબિનહુડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટક નાટ્ય સંગ્રહો આપ્યા છે. તેમણે ચોપાટીને બાકડેથી હળવી શૈલીના નિબંધો, વાર્તાવિમર્શ, સાહમૂર્ગ અને સાહમૂર્ગ સુવર્ણમૂર્ગ વગેરે વિવેચન સંગ્રહો આપ્યા છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે. જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદય ભોજા, હૃદય દ્રાવક મનઃસ્વીતિ સૌ કોઈ ભાવકનું કાળજું વિંધી નાખે તેવી કરુણ છે. ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસની છે. એ શું કરે છે, શું કરાવે છે એ આ નવલિકાનો વર્ણ વિષય છે. કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજો ઠંડીમાં ઉઘાડા શરીરે જજુમે છે. સમાજ જીવનની આ વરવી વાસ્તવિકતા ભોજાના કાળા કરતૂતો ભૂલાવીને તેના પરિવાર જોડે સહૃદયતાનો તંતુ સાધે છે. ભોજાના ભયની સાથે માસ્તર પરિવારનું અમી ભરેલું અભય વચન વાર્તાનું સુખાંત સર્જી સર્જકની કલ્પનાતીત સફળતાનો પરિચય કરાવે છે. ભોજાની લાચારી દીનતા સામે માસ્તર દંપતીની ઉદારતા સદૈવ સ્મરણીય બને છે. હવે આ પાઠને જોઈએ તો હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો હતો. હિરણના હેઠવાસના એટલે કે નદીની બાજુમાં આવેલા જે પટ એટલે કે જમીન છે ત્યાં ખીજડીયો ટેકરો એટલે ટેકરાનું નામ છે, તેની નજીક ભોજાએ દર વર્ષના રાબેતા મુજબ એટલે કે નિયમ પ્રમાણે તરબૂચનો વાડો કર્યો એટલે કે તરબૂચની ખેતી કરી હતી. આદે દિવસે તો ભોજનનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ઘોડામાં પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલબાવડ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી. 4 દિવસમાં તો ધણી ધણિયાણીએ મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાળા વચ્ચે જ ઊભો કરી દીધો. આદે દિવસે એટલે કે સામાન્ય દિવસોમાં તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, પણ ઓણ શિયાળે એટલે કે આ શિયાળામાં તો રીંગણાના છોડ બાળી દે અને વાસણમાં પડેલું પાણી પણ થીજવી દે એટલે કે થીજી જાય એવી ઠંડી પડવા માંડી હતી ત્યારે ભોજો ગીર પ્રદેશમાં અંદર જઈને 3 વખત બાવળના તલબાવળ એટલે કે બાવળ છે બાવળનું જળ એ કાપી આવ્યો અને જીવલી પણ વગડો ફરી ફરીને એટલે કે જંગલમાં ફરી ફરીને સૂકી લાકડીઓ ભેગી કરી આવી. 4 દિવસમાં આ પતિ પત્નીએ મળીને 4 છોકરા અને એમનો ચૂલો એટલે કે એમનો ચૂલો સમાઈ શકે એટલો કૂબો વાળા વચ્ચે જ ઊભો કરી દીધો. કૂબો એટલે કે ઘાસવાળું ઝૂંપડું એક બનાવી દીધું 4 દિવસમાં જ. છતાં ભોજાને લાગતું હતું
કે દર વર્ષ કરતાં આ વર્ષે ટાઢ મારા પર વેર વાળવા આ વાળા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. ભોજને છતાં પણ એમ લાગતું હતું કે આ વખતે શિયાળો આ વખતે જે ટાઢ છે એ મારા ઉપર દુશ્મનાવટ કરવા માટે મારા વાળા ઉપર વધારે પ્રમાણમાં આવી છે. એક તો હિરણની પાટના ટાઢા બોર પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. એ કહે છે કે એક તો હિરણ નદી છે એનો આ પાણી અને એનામાં પણ પોષ મહિનાનો હિમ જેવો વાયરો એટલે કે હવા. આ હિમ વર્ષા વચ્ચે ભોજ સાવ ઉઘાડા દિલે ઊભો વાયાનું ટોચામણ કરતો હતો કે આવી હિમ વર્ષા જેવા વાયરામાં એટલે આટલો બરફ જેવો પવન ફૂંકાતો હતો એવામાં પણ ભોજો ઉઘાડા દિલે એટલે કે શરીરે વાડામાં ઊભો હતો અને ત્યાં પાણી સીંચતો હતો. એને પહેરવા કર્યું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું. એને પહેરવા માટે કેડ્યું છે એને કેટલાય સમયથી સાંપડતું નહોતું એટલે કે એને તો કેટલાય સમયથી કડિયું પહેરવા પણ મળ્યું ન હતું. વર્ષો જૂની ચોરણી હતી એના ઉપર ઘોડડા જેવી ઉપરા ઉપર થીગડા ચોટી ચૂક્યા હોય અને હવે એ થીગડાઓ પણ ઘસાતા ચાણી બનેલું એ થેપાળું એટલું તો ઝીણ થઈ ગયું હતું કે હવે એનો વધારે ઝીણો દ્વાર શક્ય જ ન હતો. અને એની પત્ની પાસે જે ચોરણી હતી એના પર ઘોડડા જેવા ઉપરા ઉપર એટલે કે ઘોડડાની જેમ જેમ ઉપર ઉપર એના પડ બનાવવામાં આવે એમ તેના ઉપર થીગડા ચોટાડ્યા હતા. પણ હવે એ થીગડાઓ પણ એટલા ઘસાતા હતા કે ચારણી જેવા બની ગયા હતા. અને થેપાળું એટલે કે ધોત્યું હતું તેનું એ તો એના પતિનું જે ધોત્યું હતું એ તો એટલું ઝીણું બની ગયું હતું એટલે કે એટલું ઝીણું થઈ ગયું હતું હવે એનો ઝીણો દર શક્ય જ ન હતો એટલે કે તેનામાંથી કોઈ નવું કપડું બને એવું શક્ય જ ન હતું. તાડજી રવિ એ ભોજાને માટે નવી ન હતી. તાડને સહન કરવું એ ભોજા માટે કાંઈ નવી વાત ન હતી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીઓને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી દિબંગ રાતે એક કાજળ રંગ જોડે પોતાના સીસમવર્ણા શરીરનું સુમેળ સાધવા તે કડકડતી તાઢમાં પણ ઊભા મૂળમાંથી બારીઓ બાંધી જતો. છતાં હવે અવસ્થા થઈ ગઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહન શક્તિ પણ ઘટી ગઈ હતી. તેથી હિરણના ઉપરવાસથી સુસવતા જ વીછીના ડંખ જેવા ઠંડા વાયરા કવચિત ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા. પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ ન હતો જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂઠવતા નાંગા પૂગા છોકરા બાળકોનો હતો. અહીંયા કહે છે કે ભૂતકાળમાં ભોજો જ્યારે સીમ ચોરી એટલે કે ખેતરમાંથી ચોરી કરવાના ખોટા રવાડે ચડ્યો હતો ત્યારે કાળી ડિબંગ રાતે એટલે કે એકદમ કાળી રાતે તે સીમના લાકડા જેવો પોતાનું શરીર લઈ અને આવી કડકડતી ઠંડીમાં પણ ઊભા મોલમાંથી એટલે કે હજી તો મોલ ખેતી થઈ જ હોય અને મોલ થયો હોય એવામાંથી તે ભારીઓ બાંધી જતો. હવે અવસ્થા થઈ ગઈ હતી એટલે તેનાથી ઠંડી સહન ન થતી હતી. હિરણના ઉપરવાસથી સુસવતા વીછીના ડંખ જેવા વાયરા કદાચ કવચિત ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા. એટલે કે હિરણ નદી છે તેના ઉપરવાસથી જે પવન ફૂંકાતો હતો તેનાથી પવનના કારણે તેના દાંત કડકડી જતા હતા. પણ તેના જે દાંત કડકડતા હતા તેને એટલો દુઃખ નહોતો જેટલો દુઃખ તેને એ વાતનો થાય છે કે આવી ટાઢમાં મારા બાળકો કપડાં વિનાના ત્યાં બેઠા છે. ટોચામણ કરતો ભોજો કવચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. ટોચામણ કરતો એટલે તે પાણી સીંચતો હતો એના ત્યારે તેની નજર ટેકરા પાછળ છુપાઈને બેઠેલા ગામમાં આવેલી જે કપડાની દુકાન છે તેના પર
તેની નજર જતી હતી, મનચક્ષુ એટલે કે તેની મનની નજર ત્યાં જતી હતી, અને દુકાનની અંદર ઘોડા ઉપર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે તે મનમાં નોંધી લેતો હતો. માધવજી કાપડીઓ ગજના ગજ પરે, પણ મારા જેવા સારું કડકી લુગડું પણ ન ફાડે. કહે છે કે માધવજી છે જે તે ગામ ગજના ગજ એટલે કે કેટલાય કપડાં કરે છે, કેટલાય કપડાં તેની પાસે છે, પણ મારા જેવા ગરીબ વ્યક્તિ માટે તે થોડુંક પણ કપડું ફાડી નથી શકતો. ભોજા જેવો ભળ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજ્યો ધારું પાડું સળવડી ઉઠતો. ભોજા જેવો ભળ એટલે કે બહાદુર માણસ છે તે પણ તેના પર નિશાસો મૂકતો હતો અને એનામાં રહેલો એનો ભૂતકાળ છે તેને અને ભૂતકાળમાં રહેલો ભોજ્યો એટલે કે જે ચોરી કરવાવાળો ભોજ્યો હતો એ તેના મનમાં સળવડી ઉઠતો. માધ્યાની હાટના ઉંબરામાં એક ગણેશિયો ભરાવો એ ભેગા જ એના ખોખરા કમળ ભડાકાતા ઉઘાડી પડે અને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કૂબા ભેડું કરી દો. એ કહે છે કે માધ્યાની હાટની ઉંબરામાં જા અને ત્યાં ગણેશિયો, ગણેશિયો એટલે કે ખાતર જે પાડનારા હોય એનું એક હથિયાર છે એ તેનામાં ભરાવું અને પોલા જે કબાડ છે કમાડ છે એનામાં એ કમાડ ઉઘડી પડે એટલે કે ખુલી જાય, એ દરવાજા ખુલી જાય અને એનામાંથી હું ખભે ઉપાડી શકું એટલું જો મને કાપડ મળી જાય તો હું એ કાપડ મારા કૂબામાં એટલે કે મારા ઝૂંપડામાં ભરી દઉં. પણ આ ચિત્રની સાથે સાથે જ બીજું એક ચિત્ર પરાણે આવી ઉભતું હતું. આ ચિત્ર તો તેને દેખાતું જ, પણ એના સાથે તેના મનમાં એક બીજું જ ચિત્ર આવી જતું હતું. ગામના શંકાસ્પદ શખ્સોની યાદી ઉપરથી કૂબાનો સઘળ કાઢીને પસાયતાઓ ભોજાને ઢોરમાર મારી રહ્યા છે કે ગામના જે શંકાશીલ લોકો છે એની યાદી અને એને એના મનમાં એ વિચાર આવે છે કે પસાયતો એટલે કે ગામડાના પોલીસ પટેલનો જે સહાય હતો એ હતો તે ભોજાને મારી રહ્યો હતો. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંચીને નીચે તાપ કર્યો છે. મુદામાલ પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણગોવાડીઓ બનાવી ઉપર લાકડીઓની તળાપીટ બોલે છે. ગુનાની પરાણે એટલે કે તેને પરાણે કબૂલાત કરાવે છે, તેને ઝાડની ડાળે ઉપર બાંધે છે અને નીચે તાપણું કરે છે. મુદામાલ એટલે કે જે માલ છે તે ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા તેને હાથ પગ બાંધી દીધા, ઉધો લટકાવી અને પછી તેને લાકડીથી સતત મારે છે. ના ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોરમાર મારાથી નહીં સેવાય, ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું. આ તેને આ મનમાં તેને વિચાર આવે છે કે તેને લાકડીઓથી મારે છે, ત્યારે ભોજાના મનમાં આ જોખમ કરવાનું તે મૂકી દે છે અને કહે છે કે ના, હવે આ અવસ્થામાં મારાથી આ ઢોરમાર ન સહેવાય, આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો શુભંગ સહયોગ ભોજા સમક્ષ આવી ગયો. તેના સમક્ષ એક એવો સુંદર પ્રસંગ આવી ગયો કે તેને આ જોખમ કરવાની જરૂર જ ન પડી. ખીજડિયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થયો હતો. એની જમીન બહુ કઠણ ન હતી, તેથી સાદી નાનકડી કોસ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું હતું. ખીજડીઓ ટેકરો જે છે એનો ઉપયોગ નાના 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 બાળકો છે તે જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેને દાટવા માટે આ જમીન ટેકરાનો ઉપયોગ થતો હતો. એની જમીન કઠણ ન હતી એટલે કે નાનકડી કોસ એટલે કે જમીન ખોદવાનું એક ઓજાર, એનાથી ખોદકામ કરીએ તો થઈ જાય, એકલે હાથે ખોદકામ કરી શકી. ગામના પોસ્ટમાસ્ટરને ત્યાં આજે સાંજની સમયે છોકરો અવતરેલો. ગામના જે પોસ્ટમાસ્ટર છે તેને ત્યાં આજે સાંજે એક છોકરો આવ્યો હતો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું એ જન્મ્યા પછી મરી ગયો. અમુક લોકો એમ કહેતા કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, પણ અમુક લોકો કહેતા કે છોકરો જન્મ્યા પછી મરી ગયો. ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટમાસ્ટરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો, પણ
નસીબમાં ન સમાયો તેથી તેમને ભારે આઘાત લાગ્યો. તેના ઘરે ઉપરા ઉપર પુત્રીઓ આવતી હતી અને પોસ્ટમાસ્ટરને ઘેરા પુત્ર આવ્યો પણ એ પણ મૃત પામ્યો હતો તેથી તેને ખૂબ આઘાત લાગ્યો હતો. આ હતભાગીને ઘેર અવતરીને કશું જ સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય કરી નાખ્યું હતું. આ હતભાગી એટલે કે કમનસીબના ઘરે તે અવતર્યો અને કાંઈ પણ સુખ ન પામ્યું, છતાં પણ આ નાનકડા બાળક પાછળ પોસ્ટમાસ્ટર હતા તેને ઘણા દાન પુણ્ય કર્યા. માધવજીના હાથેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટાડ્યું. માધવજીની દુકાનેથી સારામાં સારું રેશમી કાપડ વેતરાવીને એટલે કે કપડું કપાવ્યું અને આ બાળકને તેનામાં વીંટાડ્યું હતું અને અધમણ મીઠાની ઘાસડી બાંધીને ચાર સંબંધીઓ જોડે માસ્તર ખીચડીએ ટેકરે ચાલ્યા. તેને ઘાસણીમાં બાંધીને ચાર સંબંધીઓ સાથે તેઓ ખીચડીએ ટેકરે ચાલ્યા હતા. ઉઘાડે દિલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાંપતો ભોજો તરબૂચની વચ્ચે ચાળિયાની જેમ ઊભો હતો. ઉઘાડી દિલે એટલે ઉઘાડા શરીરે તે ઠંડી ઉઘાડો શરીર હતો એટલે ઠંડીથી કાંપતો હતો અને માધા કાપડિયાની દુકાનને ફાડવાનો વિચાર કર્યો અને પકડાઈ જવાની બીકના અને પોલીસને કારણે પોલીસના મારને કારણે તે ભોજો તરબૂચની વચ્ચે ચાળિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટમાસ્ટરના પુત્રના દફન માટે લોકો ખીજડીએ ટેકરે આવી ગયા અને એ જ વખતે પોસ્ટમાસ્ટરના પુત્રના દફન માટે લોકો ખીજડીએ ટેકરે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો જે પાઠ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.